मारी शाळा मां शाळा पंचायतनी प्रवृत्ति एटले नागरिक गणतंत्रनी प्रवृत्ति एना कारणे मारी शाळाना बधा ज बाळको एकबीजा साथे जोडाईने काम करे छे। आ प्रवृत्तिने करवा माटे अमे शाळाना बधा ज विद्यार्थीओने सात जूथमां वहेंच्या छे। दरेकने 15 दिवस माटे आ शाळानी जुदी जुदी प्रवृत्तिओ वहेंचेली छे, तेमने तेनी जवाबदारी सोंपाई छे। 15 दिवस पछी एक बाळ संसद बेसे छे કે ગયા 15 દિવસમાં કયા જૂથની કામગીરી સૌથી સારી હતી। અમારા ગ્રુપનું નામ મુમતાઝ ગ્રુપ છે। અમારી કામગીરી સારી લાગી હોય તો અમને જ વોટ આપજો। તમે તમારો વોટ આપી અમારા સુંદર ગ્રુપને જ જીતાડજો। તમારો વોટ અમારા આકાશગંગા ગ્રુપને જ આપજો। ધ્રુવ ગ્રુપને જ જીતાડો। શિક્ષકની હાજરીમાં દરેક જૂથમાં બધા બાળકો ચર્ચા કરે છે અને તેમને કયા જૂથની કામગીરી વધુ સારી લાગી તે માટે પોતાના લીડરને એક મત આપે છે। આવી રીતે સાતે સાત જૂથમાંથી એક મત નીકળીને આવે છે કે ગયા 15 દિવસમાં કયા જૂથની કામગીરી સારી હતી। અને જે જૂથને સૌથી વધુ જૂથોએ પસંદ કર્યું હોય તે જૂથને વિજેતા કહેવાય છે। આ વખતના આપણા 15 દિવસની કામગીરીમાં જે વિજેતા જૂથ છે તેનું નામ છે મુમતાઝ। શાળા પંચાયત પ્રવૃત્તિનો બીજો લાભ એ પણ છે કે દરેક જૂથ વચ્ચે એક તંદુરસ્ત સ્પર્ધા છે। દરેક વિદ્યાર્થીને પોતાના જૂથને જીતાડવું છે અને એ માટે નિયમિત શાળાએ આવી જાય છે। મારું માનવું એમ છે કે જૂથમાં કામ કરવાથી બાળકોની ઉર્જામાં ખૂબ જ વધારો થાય છે। એ જ ઉર્જાનો ઉપયોગ કરીને તમામ વિદ્યાર્થીઓની જે સહભાગીદારી છે શાળાના તમામ કાર્યમાં જોડો, તેમને ગૌરવ મહેસૂસ કરાવડાવો। તો શાળામાં વિદ્યાર્થીઓની નિયમિત હાજરી તો એકદમ સ્વાભાવિક છે। રાકેશ ભાઈ કી ઇસ પહેલ કો હર સ્કૂલ મે અપનાયા જા સકતા હૈ। અબ દેખતે હૈ પંચમહેલ કે હી ગોપાલ ભાઈ કી કોશિશ કે ઉન્હોને ઉપસ્થિતિ બઢાને કે લિયે ક્યા કિયા। જિસ મોહલ્લે સે બચ્ચે નિયમિત સ્કૂલ નહીં આ રહે થે उन्होंने वहां पर अगले हफ्ते प्रार्थना सभा करवाना शुरू की। इसके दो फायदे हुए। पहला, उस मोहल्ले के अभिभावकों पर दबाव बना कि वो अपने बच्चों को नियमित रूप से स्कूल भेजें। और दूसरा, प्रार्थना में उस मोहल्ले के बच्चे भी जुड़ने लगे और बाकी बच्चों के साथ वहीं से स्कूल आने लगे। आप लोग खुद ही सोचिए कि अगर स्कूल का माहौल और अध्यापकों का व्यवहार ऐसा हो कि बच्चों को स्कूल में एक अपनापन सा लगे तो बच्चे तो अपने आप रोज दौड़ कर स्कूल आएंगे ना।